લોગિન બટન પર પ્રેસ કરવાનું છે ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી એન્ટર કરો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે જ્યાં તમે નો યોર પ્રોવિઝનલ મેરિટ નંબર પર ક્લિક કરી તમારો મેરિટ નંબર મેરિટ માર્ક્સ ચેક કરી શકો છો ત્યારબાદ ચોઇસ ફિલિંગ પર ક્લિક કરો હવે અહીં જોઈ શકાય છે એમ ત્રણ ઓપ્શન છે ટેન્થ પાસ બેઝિસ પર ટ્વેલ્થ પાસ બેઝિસ પર અને બીએસસીના બેઝિસ પર તો તમે ટેન્થના બેઝિસવાળા ટ્રેડ પર એડમિશન લેવા માંગો છો તો તે સિલેક્ટ કરી આગળ વધો હવે ચોઇસ ફિલિંગ માટે સૌપ્રથમ સિલેક્ટ આઈટીઆઈ ટાઈપ સિલેક્ટ કરો આઈધર ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ ત્યારબાદ તમે જે જિલ્લામાં એડમિશન મેળવવા માંગો છો તે જિલ્લો સિલેક્ટ કરો અહીં તમે આઈટીઆઈ ટ્રેડ વાઇઝ અથવા તો આઈટીઆઈ વાઇસ પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ આઈટીઆઈ સિલેક્ટ કરો અને એ આઈટીઆઈનો પસંદનો ટ્રેડ સિલેક્ટ કરો ત્યારબાદ એડ ચોઇસ બટન પર ક્લિક કરો એટલે તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારી ચોઇસ એડ થયેલી બતાવશે આ જ રીતે તમે અલગ અલગ આઈટીઆઈ અથવા તો અલગ અલગ ટ્રેડ વાઇઝ ચોઇસ ફિલિંગ કરી શકો છો તેમજ અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમે તમારી ચોઈસનો ક્રમ ઉપર નીચે કરી શકો છો એટલે કે તમે તમારો પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો એઝ વેલ એઝ કરેલ કોઈ ચોઈસને તમે ડિલીટ પણ કરી શકો છો સો આવી જ રીતે તમે ગુજરાતની કોઈ પણ આઈટીઆઈના કોઈ પણ ટ્રેડ માટેની ચોઈસ તમે કરી શકો છો અને તમારા મેરિટના આધારે ત્યાં એડમિશન મેળવી શકો છો અહીં જોઈ શકાય છે એ પ્રમાણે કરેલ ચોઈસને તમે ડિલીટ પણ કરી શકો છો વધારેની ચોઈસ એડ પણ કરી શકો છો તેમજ અગાઉ જોયું તે પ્રમાણે ચોઈસનો ક્રમ ઉપર નીચે પણ કરી શકો છો સો એટ ધી એન્ડ ચોઈસને સેવ કરો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોઈસ એક વખત લોક થઈ ગયા બાદ અનલોક કરી શકાશે નહીં એટલે કે તમે તમારી જાતે એડિટ કરી શકશો નહીં હવે લોક ચોઈસ બટન પર ક્લિક કરી સેવ કરેલી ચોઈસને લોક કરો અહીં એક વખત ચોઈસ લોક થઈ ગયા બાદ તમે ફરીથી કોઈ ચોઈસ એડ કે એડિટ કરી શકશો નહીં અહીં પ્રિન્ટ ચોઈસ રિસિપ પર ક્લિક કરી તમે કરેલી ચોઈસની આઉટ તમે મેળવી શકો છો ચોઇસ ફિલિંગ થઈ ગયા બાદ આવી જ રીતે તમારા યુઝર આઈડી પર લોગિન કરીને કરેલ ચોઈસનું તમે રિઝલ્ટ જોઈ શકો છો thank you so much jahin